ગણેશ આંતરરાષ્ટ્રીય દેવ કેવી રીતે બન્યા? આ વિશે સંશોધન કરતા જાણી શકાય કે પ્રજાના પ્રતિનિધિઓ જુદા જુદા કાર્ય જેવા કે વેપાર, સલાહ મસલત, વિજ્ઞાનોની પરિષદ, અભ્યાસ, પ્રવાસ આ બધામાં ગયા હોય ત્યારે પોતાના દેવતા કે ભારતીય પદ્ધતિને પણ સાથે લઈ જવાનું ભૂલ્યા નહોતા. પરિણામે ગણપતિની મૂર્તિ ભારતના અને નજીકના અન્ય દેશોમાં આજે પણ મળી આવે છે અને આ દેશોમાં ગણપતિના નામ પણ જુદા જુદા છે. ધ્યાનમાં રાખો કે આ એક જ દેવ એવા છે કે જેની શિલ્પ મૂર્તિ આકાર લગભગ એક સરખા હોય છે, છતાં પણ એના નામ જુદા જુદા છે. પ્રસિદ્ધ લેખિકા ગેટીએ આ નામોની તાલિકાઓ પોતાના ગ્રંથમાં આપી છે, ચાલો જોઈએ એને.